આજે આપણે વધેલા ભાતના ભજીયા બનાવીશું, જે કોઈ પણ સિઝનમાં ખાવ તો મજા જ આવે છે. તો હું સુપર સહેલિયાથી નૈમિષા તમારી માટે ભજીયાની રેસીપી લઈને આવી છું. જેટલો પણ ભાત આપણી પાસે વધ્યો હોય એને આપણે આવી રીતે તોડી નાખવાનું, બરાબર તોડી નાખવાનું. એમ લાગે જ નહીં કે આ ભાત છે, દાણો બધા તૂટી જાય એટલે તેમાં આપણે ડુંગળી નાખવાની છે. ઝીણી સમારેલી ડુંગળી નાખજો. આટલા ભાતમાં મેં નાની નાની 4 ડુંગળી નાખેલી છે. આ 2 ડુંગળી પણ હું આમાં જ નાખી દેવાની છું, એટલે 4 ડુંગળી ભાતમાં નાખી દઈશું. ત્યારબાદ કાપેલા લીલા મરચાં, બહુ જ ઇઝી રેસીપી છે. તરત જ મસાલો કરો, તરત જ ભજીયા ઉતારો. 1.5 ચમચો મોટો લીધો છે ચણાનો લોટ. ચણાનો લોટ એટલો લેવાનો કે તમારો ભાત એની સાથે બાઇન્ડ થઈ જાય. ત્યારબાદ 2 સ્ટેપ્યુલા, 2 નાની ચમચી અજમો નાખ્યો છે. અજમો નાખ્યા પછી આપણે આની અંદર આમચૂર પાવડર નાખીશું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક માપ લખેલું છે, તેનો ઉપયોગ કરજો. મીઠું સ્વાદ અનુસાર. હવે આ બધો મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે. ભાતના ભજીયા છે એટલે સોફ્ટ તો થવાના જ છે. સરખી રીતે મિક્સ કરીને આપણે આની અંદર હળદર અને લાલ મરચું પણ નાખી દઈશું. હળદર અને લાલ મરચું નાખવાની સાથે જ આપણે આની અંદર થોડું દહીં નાખી દઈશું. આમાં પાણીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી. દહીં નાખીશું એટલે ભજીયાનું ખીરું તૈયાર થઈ જશે. અને ગરમ ગરમ તેલમાં આને તળજો. બહુ ધીમો ગેસ રાખશો તો ભજીયામાં તેલ ભરાઈ જશે. આમાં તળવાનું માત્ર ચણાનો લોટ જ છે, બાકી બધો ભાગ ચડેલો છે. સરસ લાલ ક્રિસ્પી થવા દેજો અને લો તમારા ભજીયા તૈયાર.